નમસ્કાર દૂરદર્શન કેન્દ્ર રાજકોટ નિર્મિત કૃષિ દર્શન કાર્યક્રમમાં સર્વે ખેડૂત ભાઈ બહેનોનું હાર્દિક અભિવાદન છે મિત્રો આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કઠોળ સંશોધન કેન્દ્રના સહસંશોધન વૈજ્ઞાનિક ડૉક્ટર આર એમ જાવિયા સાહેબ મિત્રો આર એમ જાવિયા સાહેબ પાસેથી આપણે એ વસ્તુ જાણવાની છે કે ચણાની નવી જાતો અને તેની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી જોઈએ આ આજની આપણી ચર્ચાનો વિષય છે સામાન્ય રીતે આપણે જાણતા હોઈએ છીએ કે જુદા જુદા પાકોની નવી નવી જાતો બજારમાં આવતી હોય છે પરંતુ આપણને એ ખ્યાલ નથી હોતો કે ખરેખર એની જાળવણી કેવી રીતે કરવી એની વાવણી કેવી રીતે કરવી અને તમામ પ્રક્રિયા પૂરી થઈ જાય તેનો સંગ્રહ કેવી રીતે કરવો તો વાવણીથી લઈને છેક સંગ્રહ સુધીની આપણે તમામ વિગતો ડૉક્ટર જાવ્યા સાહેબ પાસેથી આપણે આજે જાણવાની છે આપ સર્વે દર્શકો વતી હું તેમનું પણ આજની આ ચર્ચામાં હાર્દિક સ્વાગત કરું છું હવે જાવ્યા સાહેબ આજે આપણે ચર્ચા જે કરવાના છે કે ચણાની જે નવી જાતો છે અને તેની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કેવી રીતે છે તો પણ આપણે ખેડૂતો સાથે જે વાતો કરી રહ્યા છીએ તો એમાં ચણાની જે પાક છે એ વિશે આપણે શરૂઆત કરીએ એનું મહત્ત્વ શું છે એમ હા આપ સૌ ખેડૂત મિત્રો જાણો છો કે ચણા એ એક કઠોળ વર્ગનો પાક છે અને કઠોળ વર્ગના જે પાકો હોય છે જે એના મૂળમાં મૂળ ગંડિકાઓ આવેલી હોય છે અને જે નાઇટ્રોજન જમીનમાં ફિક્સ કરે છે આમ આપણે જોઈએ તો ચણાનો પાક પણ જમીનની અંદર ફળદ્રુપતા જાળવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે બીજું કે ચણામાં વીસથી પચીસ ટકા જેટલો પ્રોટીન રહેલો છે અને પ્રોટીન એ માનવ શરીર માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે એ રોગપ્રતિકારક શક્તિ તેમજ શરીરની તંદુરસ્તી જાળવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એના લીધે જ વર્ષ બે હજાર સોળમાં યુનાઇટેડ નેશન દ્વારા લોકોમાં કઠોળ પ્રત્યેની જાગૃતતા આવે એના માટે ઇન્ટરનેશનલ ઓફ પલ્સીસ એટલે આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકેની ઉજવણી કરવામાં આવેલી હતી બીજી આપણે ચણા વિશે જોઈએ તો ચણાનો પાક છે એને આપણે આંતરપાક તરીકે પણ લઈ શકીએ છીએ અને આપણે રિલે પાક તરીકે વાવી શકીએ બરાબર રાઈટ ચણાના પાકમાં ખેતી ખર્ચ ખૂબ જ ઓછો આવે છે અને ખેડૂતોને વળતર વધારે મળે છે ચણાનો બીજી ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે જેમ કે ચણામાંથી બેસન બને છે ચણામાંથી આપણે દાળિયા બનાવવામાં આવે છે ચણાનું શાક થાય છે તેમજ ઘણા મેટ્રો સિટીમાં તમે જુઓ કે લીલા ચણા એટલે કે જીંજરા વેચીને પણ ખેડૂતો ખૂબ સારી એવી આવક મેળવે છે અચ્છા હવે તો સાહેબ બેસન બને છે એટલે તો બધા લોકોને ખ્યાલ જ હોય કે ચણામાંથી બને છે કારણ કે સાહેબ આપણે આ તો ગાંઠિયાનો પ્રદેશ છે ને સાહેબ સૌરાષ્ટ્ર તો ગાંઠિયાવાડ કહેવાય કાઠિયાવાડને બદલે તો સાહેબ જે ચણાનું વાવેતર છે એ ખરેખર ક્યારે કરવું જોઈએ એનો ચોક્કસ સમય શું અને વાવણી કરતી વખતે કેવા પ્રકારની તકેદારી પણ રાખવી જોઈએ વાવણી કરતાં પહેલાં આપણે થોડું એના વિસ્તાર વિશે ખાસ જોઈએ કે ચણા છે એ ગુજરાત તેમજ ભારતનો ખૂબ જ અગત્યનો શિયાળો પાક છે બરાબર તમે વર્લ્ડ લેવલે એટલે કે વિશ્વમાં તમે જુઓ તો કુલ બાવન દેશોમાં ચણાનું વાવેતર થાય છે અને જે ચણાનું વિશ્વનું કુલ ઉત્પાદન છે એનું સિત્તેર ટકા ઉત્પાદન એકલો ભારત દેશ કરે છે અચ્છા અને ગુજરાતમાં આપણે જોઈએ તો દર વર્ષે સરેરાશ થી અઢી લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થાય છે પરંતુ આપ જાણો છો ગયા વર્ષે એટલે કે બે હજાર વર્ષ ઓગણીસ વીસમાં ખૂબ સારો વરસાદ થયો હતો જેને હિસાબે ચાર લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું બરાબર અને આ ચાલુ વર્ષે પણ જુઓ કે આપણે જે છેલ્લી ખરીફ સિઝન એટલે કે જે વરસાદ છે ખૂબ સારો પડ્યો છે એના હિસાબે આ વર્ષે પણ હું આશા રાખું છું કે લગભગ ચણાનો એરિયા સારો એવો થશે અને બે અઢી લાખ કરતાં એ ક્રોસ કરી જશે અચ્છા આ જ રીતે ઉત્પાદકતા તમે ભારત અને ગુજરાતની જો કમ્પેર કરો તો ઉત્પાદકતા એટલે કે એક હેક્ટરમાં ચણાનું કેટલું ઉત્પાદન થાય છે તો ભારતમાં એ લગભગ નવસો ને છપ્પન કિલો પ્રતિ હેક્ટર ચણાનું ઉત્પાદન આવે છે એની સરખામણીમાં ગુજરાતમાં બારસો સિત્તેર કિલો એક હેક્ટરે ચણાનું ઉત્પાદન થાય છે બરાબર એટલે ગુજરાતમાં તમે જુઓ તો ચણાનો ખૂબ જ સારો સ્કોપ છે ખેડૂતો માટે ભાવ પણ સારા મળે છે અને વિસ્તાર અને ઉત્પાદન ઘણું સારું મળે છે બીજી તમે હમણાં જ વાત કરી કે એનું વાવેતર ક્યારે કરવું જોઈએ તો ચણાનું વાવેતર કરવા માટે બે વસ્તુ ખૂબ જ અગત્યની છે એક તો ચણા જુદી જુદી બે કન્ડિશનમાં વાવેતર થાય છે એક બિનપિયત વિસ્તારમાં વાવેતર થાય છે તેમજ પિયત વિસ્તારમાં વાવેતર થાય છે બિનપિયત વિસ્તારમાં જો આપણે વાવેતર કરવાનું થતું હોય તો આપણો ખાસ કરીને ઘેડ અને ભાલ એરિયા છે કે એમાં ચોમાસાનું પાણી ભરાઈ રહેતું હોય છે ચોમાસામાં એ લોકો કોઈ પણ પાક લઈ શકતા નથી એટલે જેવું પાણી ચોમાસાનું ઓસરી જાય અને એની જે કન્ડિશન વાવેતર માટેની જે કંડિશન થાય એ જ દિવસે એનું વાવેતર કરવું જોઈએ જો તેમાં તમે એક કે બે દિવસ પણ મોડું કરો તો ઉત્પાદન ઉપર ખૂબ જ અસર કરે છે બીજી જે કંડિશન આપણી છે એ પિયત કંડિશન એટલે કે આપણે પિયત આપી અને ચણાનું વાવેતર કરતા હોય છે તો એના માટે આપણે થોડી ઠંડીની શરૂઆત થઈ જાય એટલે કે ઓક્ટોબર મહિનાના અંતમાં અથવા તો નવેમ્બર મહિનામાં આપણે ચણાનું વાવેતર કરી દેવું જોઈએ તો સાહેબ જે લોકો મોડા ચણા વાવે તો એને કંઈ ગેરફાયદો શું થાય સાહેબ હાજી સાહેબ હા મોડા ચણા જ્યારે વાવવાનું થતું હોય તો એમાં ચણાના જે વિકાસ અને વૃદ્ધિ છે એના ઉપર એ ખાસ અસર કરે છે અને ઉત્પાદન ઘટવાની એટલે કે એનો જે વિકાસ ઓછો થવાની પૂરી શક્યતા છે અને ઘણી વખત ખેડૂતો બહુ મોડા ચણા વાવે છે તો મોડા ચણાનું જ્યારે વાવેતર થાય છે ત્યારે તમે જુઓ તો એના જે ફૂલ આવવાના સમય અથવા તો પોપટા બેસવાનો સમય છે ત્યારે ટેમ્પરેચર એટલે કે તાપમાન ખૂબ ઊંચું જતું હોય છે જેથી કરીને પણ ઉત્પાદન ઉપર માઠી અસર આવે છે અચ્છા તો સાહેબ હવે આપણે ખેડૂતભાઈઓને એ તો વાત કરી કે ભાઈ ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરમાં તમારે ચણાનું વાવેતર કરી દેવું જોઈએ બરાબર તો કેવા પ્રકારના ચણા વાવવા જોઈએ એ આપણે આગળ વધીએ પહેલાં ચણાના જે પ્રકારો છે ને એ આપણે ખેડૂતભાઈઓને કહી દઈએ ખૂબ અગત્યનું છે ભારતમાં અત્યારે બે પ્રકારના ચણાનું વાવેતર થાય છે એક છે કાબુલી અને બીજા દેશી હવે કાબુલી ચણાનું જ્યારે વાવેતર કરવાનું થતું હોય એટલે કાબુલી ચણાને શિયાળો ખૂબ લાંબો જરૂર પડે છે તેમજ તીવ્ર ઠંડીની જરૂર પડે છે જે આપણા ગુજરાતમાં એટલું ઠંડીનું પ્રમાણ રહેતું નથી એટલે મોટાભાગે રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા જેવા જિલ્લાઓમાં વધારે કાબુલીનું વાવેતર થાય છે કાબુલીમાં તમે જુઓ તો એનું જે બી છે એનો કલર સફેદ અથવા તો ક્રીમ કલરનો હોય છે અને છોડ તમે વાવેલો હોય ત્યારે તેમાં ફૂલો પણ સફેદ કલરના આવે છે આપણા ગુજરાતમાં મોટા ભાગે દેશી ચણાનું વાવેતર થાય છે દેશી ચણા જે ખાસ કરીને પીળાશ પડતા અથવા તો કથાઈ કલરના હોય છે અને એનું વાવેતર કરીએ ત્યારે તેમાં ફૂલો પણ તમે જુઓ તો ગુલાબી અથવા જાંબલી કલરના આવે છે જનરલી દેશી ચણા કરતાં કાબુલી ચણાની સાઇઝ મોટી હોય છે કદમાં મોટા હોય છે એટલે ખાસ કરીને આપણા ગુજરાતમાં મોટા ભાગે દેશી ચણાનું વાવેતર થાય છે અને તમે જે સાહેબ વાત કરો છો કે આપણે ત્યાં ઠંડીનું પ્રમાણ ઓછું છે એટલે કાબુલી ચણા આપણે ત્યાં નથી થતા જે મોટા આવે અને આપણે સાહેબ ક્યાંક જમવા જાય ત્યારે જે છોલે ભટુરેમાં હોય છે એમાં મોટા ચણા જોઈએ છે ને તો ખરેખર જે દેશી ચણા જે છે સાહેબ તો એમાં પણ મોસમી ચણા અને એવી જુદી જુદી જાતો આવતી હોય છે સાહેબ હં તો હવે સાહેબ જે પિયત ચણા વાવવા હોય તો એને કઈ જાતો વાવવી જોઈએ આપણે જેને પિયત છે એની આપણે પહેલાં વાત કરીએ હાજી સાહેબ ગુજરાતમાં ઘણા બધો વિસ્તાર આપણે પિયત કંડિશનમાં ચણાનો વાવેતર થાય છે જ્યારે પિયતમાં ચણા વાવવાના થતા હોય ત્યારે ગુજરાત ચણા એક ગુજરાત ચણા પાંચ અને ઘણા બધા ખેડૂતો ગુજરાત જુનાગઢ ચણા ત્રણ આ ત્રણ પ્રકારનું જાતોનું વાવેતર થાય છે હવે થોડું આપણે ડિટેલમાં એટલે એક પાંચ અને ત્રણ ક્યાં ક્યાં વાવવું જોઈએ કેવી રીતે વાવવું જોઈએ કે જે ગુજરાત ચણા એક છે એ ખૂબ જ જૂની જાત છે અને એ આપણા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે આ જાતના દાણાનું કદ નાનું હોય છે બરાબર અને એમાં જે સુકારો અને સ્ટન્ટ આવે છે એના સામે પણ ગુજરાત ચણા એક પ્રતિકારકતા ધરાવે છે ઉત્પાદનનું જોઈએ તો ગુજરાત ચણા એકમાં બે હજારથી બાવીસો કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે બરાબર હવે બીજી નવી જાત છે જે જે હું ખેડૂતોને ભલામણ કરું છું એ ગુજરાત ચણા પાંચ ખૂબ જ સારી જાત છે અને બહુ સારું ઉત્પાદન આપે છે બરાબર આપણી જે અહીંની કન્ડિશન છે એમાં પચીસોથી ત્રણ હજાર કિલો સુધી ખેડૂતો ઉત્પાદન મેળવે છે બરાબર આ જાતના જે દાણા છે એ મધ્યમ કદના હોય છે અને એનો કલર એ કથાઈ કલર જેવો છે બરાબર અને ખાસ કરીને ઘણા એરિયામાં તમે જુઓ તો સુકારો અને સ્ટન્ટ જેવા રોગો આવતા હોય છે પણ આ જાત ગુજરાત ચણા પાંચ એ આ બંને રોગો સામે પ્રતિકારકતા ધરાવે છે એટલે મારી ખાસ ખેડૂતભાઈઓને ભલામણ છે કે જ્યારે પિયત કંડિશનમાં ચણાનું વાવેતર કરવાનું થતું હોય તો ગુજરાત ચણા પાંચ વાવવા જોઈએ બીજું કે મેં તમને પહેલાં જ હમણાં વાત કરી કે ગુજરાત જૂનાગઢ ચણા ત્રણ ખરેખર આ જાત બિનપિયત વિસ્તાર માટે ભલામણ થયેલી છે પણ અત્યારે ગુજરાતના મોટાભાગના ખેડૂતો પિયત કંડિશનમાં પણ ગુજરાત જૂનાગઢ ચણા ત્રણનું વાવેતર કરે છે કારણ કે આ ત્રણ નંબરની જાત છે એ બિનપિયત ઉપ ઉપરાંત પિયત કન્ડિશનમાં પણ ખૂબ સારો રિસ્પોન્સ આપે છે બીજું આનો એક જે આપણે પ્લસ પોઈન્ટ જોઈએ તો ગુજરાત ચણા ત્રણ કે જેનો તમે દાણાનો કલર જુઓ તો ખૂબ જ આકર્ષક પીળો હોય છે એટલે બજાર ભાવ બીજા ચણા કરતાં તમને વધારે મળે છે અને દાણાનું કદ પણ મોટું હોય છે એટલે સાહેબ જે દેશી ચણા છે એના કરતા થોડા રૂપાડા લાગે રૂપાળા લાગે સાહેબ એટલે યાર્ડમાં વેચવા જાય એટલે જનરલ એનો ભાવ બે પૈસા વધારે પડે તો સાહેબ જે બીન પિયત વિસ્તાર છે એને કઈ જાત ચણાની વાવવી જોઈએ હાજી આપણો જે વિસ્તાર ખાસ કરીને ઘેડ એરિયા છે ભાલ એરિયા છે કે જ્યાં આપણે જોઈએ તો ચોમાસાનું મેં તમને વાત કરી કે પાણી ભરેલું હોય અને પછી પાણી જેવું ઓસરે એટલે પછી વાવેતર કરવાનું થતું હોય આ વિસ્તાર માટે ગુજરાત ચણા એક જે જૂની જાત છે એ તો ભલામણ થયેલી જ છે આ ઉપરાંત ગુજરાત ચણા બે ગુજરાત જુનાગઢ ચણા ત્રણ અને ગુજરાત જુનાગઢ ચણા છ આ ચાર જાતોનું કુલ ટોટલ આપણે ભલામણ થયેલી છે હવે થોડું આપણે ડિટેલમાં ખેડૂતભાઈઓને સમજાવી તો ગુજરાત ચણા બે એ જાત છે એ જાતમાં તમે સાઈઝ એની બહુ જ મોટી આવે છે કદમાં મોટા હોય છે ચણા એટલે અત્યારે આપણે જે મેટ્રો સિટીમાં ઝીંજરા લીલા ચણાનું વાવેતર થાય છે એના માટે આ જાત ખૂબ જ અનુકૂળ છે પરંતુ જો આ જાતમાં પિયત આપવામાં આવે તો એમાં સુકારો આવી જાય છે એટલે આ ખાસ વસ્તુ ખેડૂત ભાઈઓએ યાદ રાખવી જોઈએ ઝીંજરા અને દાળિયા આ બંને પ્રોડક્ટ બનાવવા માટે ગુજરાત ચણા બે ખૂબ જ સારું છે પણ તમારે એમાં પિયત હોય તો તેમાં જીવાત થઈ જાય છે હા થોડું એમાં સુકારો આવવાની શક્યતા વધી જાય છે અચ્છા અચ્છા આ ઉપરાંત ભાગે જે ખેડૂતો વાવે છે ગુજરાત જૂનાગઢ ચણા ત્રણ આપણે જે ત્રણ નંબરની જાતની જે વાત કરેલી એ આ જાત બંને કન્ડિશન માટે ખૂબ જ અનુકૂળ છે અને સ્ટન્ટ અને સુકારા સામે પ્રતિકારકતા ધરાવે છે અને મેં તમને વાત કરેલી કે એના દાણાની સાઇઝ પણ મોટી છે અને કલર પણ ખૂબ સરસ છે એટલે ભાવ પણ સારો આવવાનો છે આ ઉપરાંત ઝિંજરામાં પણ આપણે ત્રણ નંબરની જાત ખેડૂતો વેચે છે અને સારો ભાવ મળે છે અને સૌથી સાહેબ એક છેલ્લી આપણે જાત ભલામણ થઈ છે ગુજરાત જુનાગઢ ચણા છ એ બે ત્રણ વર્ષ પહેલાં જ આપણે અહીંથી ભલામણ કરવામાં આવેલી છે આ જાત પણ ખૂબ સારી છે એકસો પાંચથી એકસો સાત દિવસમાં પાકી જાય છે જેનો દાણાનો કલર કથાઈ કલર છે અને દાણાની સાઈઝ મીડિયમ સાઈઝના દાણા આવે છે બરાબર હવે તો સાહેબ જે લોકોને કાબુલી ચણા વાવવા છે જેને ઠંડો પ્રદેશ છે કાબુલી ચણા વાત કરી ઠંડીની ખાસ જરૂર પડે છે પણ ગુજરાતમાં આ સ્થિતિ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે એટલે મોટાભાગના ખેડૂતો તો દેશી ચણાનું જ વાવેતર કરે છે તેમ છતાં કોઈ ખેડૂતોએ જો કાબુલી ચણા વાવવા સાહસ કરવું હોય સાહસ કરવું હોય સાહસ એટલે એવું છે જો કાબુલી ચણાનો ભાવ હંમેશા દેશી કરતા વધારે આવે છે ખેડૂતો સાહસ કરે છે અને વાવવા પણ જોઈએ પણ એનું એક બે પ્રશ્નો આવે છે કે દાણાની સાઈઝ જે મળવી જોઈએ આપણને દાણાનું કદ મળવું જોઈએ કાબુલીનું એ આપણા પ્રદેશમાં મળતું નથી ઠંડી ન હોવાને કારણે તો જો વાવેતર કરવું હોય તો એના માટે કાક ટુ એટલે કે કાક બે નંબરની જાત જે જાત ખરેખર મહારાષ્ટ્રની છે એ આપણા ગુજરાત માટે પણ ભલામણ કરવામાં આવેલી છે જેનો કલર સફેદ અથવા તો ક્રિમિસ કલર જેવાનો કલર છે અને દાણાની સાઇઝ જોઈએ તો પાંત્રીસથી છત્રીસ દાણાનો વજન સો ગ્રામ વજનમાં થાય છે અચ્છા તો સાહેબ આપણે ચણાનું જે વાવેતર કરીએ દેશી ચણાનું તો એને બીજનો દર અને કેટલું અંતર રાખવું જોઈએ એ પણ આપણે ખેડૂતભાઈ બહેનોને કહીએ એમ હા ચણા વાવતા હોય એ પહેલા આપણે એની કન્ડિશન એટલે પહેલા જ આપણે વાત કરેલી હતી કે પિયત કંડિશનમાં છે અથવા તો બિનપિયત કંડિશનમાં છે જો આપણે બિનપિયત કંડિશનમાં વાવેતર કરવાનું થતું હોય તો એના માટે આપણે વાવેતરમાં બે ચાસ વચ્ચે એક ફૂટનું અંતર રાખવાનું છે અને બે છોડ વચ્ચે દસ નું અંતર રાખવાનું છે એટલે એને જે નું ઓ રેટ સીડ રેટ જે જરૂર પડે બરાબર એ દાણાની સાઇઝ ઉપર પણ આધાર રાખે છે કે જો નાની સાઇઝનો દાણો હોય એટલે કે ગુજરાત ચણા એક હોય તો બિનપિયત કંડિશનમાં સિત્તેરથી એંસી કિલો સીડ રેટની જરૂર પડે છે પણ જ્યારે મોટા ચણા હોય એટલે કે ગુજરાત ચણા બે ગુજરાત જૂનાગઢ ચણા ત્રણ અને ગુજરાત જૂનાગઢ ચણા છ જો આનું વાવેતર કરવું હોય તો એક હેક્ટરમાં તમારે એંસીથી નેવું કિલો જેટલો બિયારણનો દર રાખવો પડે જ્યારે આપણે હવે પિયત કન્ડિશનની વાત કરીએ કે પિયત આપીને વાવેતર હોય તો બે હાર વચ્ચે દોઢ ફૂટ એટલે કે પિસ્તાલીસ સેન્ટીમીટરના અંતર રાખી અને ચાસ કરવા જોઈએ બે લાઇન વચ્ચે પિસ્તાલીસ દોઢ ફૂટનું અંતર ફૂટ જેવું અંતર રાખી જ્યારે બે છોડ વચ્ચે તમે દસ સેન્ટીમીટરનું અંતર રાખી શકો છો આમાં પણ જો નાના કદના ચણાની જાત હોય એનું વાવેતર કરતા હોય એટલે કે ગુજરાત ચણા એક અથવા તો મીડિયમ કદ એટલે કે ગુજરાત ચણા પાંચ આ બંને જાતો માટે સાઠ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે બિયારણનો દર રાખવો જોઈએ પણ ઘણા ખેડૂતો મેં તમને પહેલા જ વાત કરી કે ત્રણ ચણા ગુજરાત ચણા ત્રણ પણ પિયત કંડિશનમાં વાવે તો એને સિત્તેરથી એંસી કિલો ચણાની એક હેક્ટરે બીજ ની જરૂરિયાત રહે છે બીજની કાળજી સૌથી અગત્યની વાત છે આખો જે તમારો પીરિયડ છે પાક લેવાનો એમાં જો સૌથી અગત્યની જરૂરિયાત હોય તો બીજ માવજત એટલે કે એનું જે સીડ ટ્રીટમેન્ટ આપવાની વાત છે એ ખૂબ જ જરૂરી છે વાવેતર પહેલાં જનરલી ઘણી વખત ખેડૂતો બહારથી ખરીદ કરતા હોય છે તો એવું બને છે કે સીડ ટ્રીટમેન્ટ આપેલું બિયારણ હોય છે પણ જ્યારે ઘરનું અથવા તો બહારથી લઈ આવો તો પણ જો સીડ ટ્રીટમેન્ટ આપવું હોય તો સૌ પ્રથમ તમારે ફૂગનાશક દવા કાર્બન ડેઝીમ અથવા તો થાઈરમ બે ગ્રામ પતિ એક કિલો સીડ પ્રમાણે તમારે સીડ ટ્રીટમેન્ટ થાય છે બરાબર ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી તમે રાઇઝોબિયમ કલ્ચરનો પણ પટ આપી શકો છો રાઇઝોબિયમ કલ્ચરના બજારમાં અઢીસો ગ્રામના પેકેટ આવે છે એટલે દસ કિલો સીડમાં અઢીસો ગ્રામ પ્રમાણે બીજ માવજત કરવી જોઈએ અને રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપણે એટલા માટે મારવાનો છે કે એને હિસાબે જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે કઠોળ પાકોના મૂળમાં મૂળ ગંડિકા થાય છે તો એની મૂળ ગંડિકાની સંખ્યા વધે છે રાઇઝોબિયમ બેક્ટેરિયાની સંખ્યા વધે છે એમાં બરાબર જેથી કરીને હવાનો નાઇટ્રોજન એ જમીનમાં ફિક્સ કરે છે અને તમારી જળ જમીન ફળદ્રુપ થાય છે તો આ બંને વસ્તુ તમે પટ આપી અને વાવેતર કરવું જોઈએ અચ્છા હવે સાહેબ વાવેતર જાવ્યા સાહેબ માનો કે કરી દીધું હોય બરાબર તો પછી પાકને જે આપણે ખાતર નાખતા હોય રાસાયણિક ખાતર તો એ કેટલું ને કેવા પ્રમાણમાં નાખવું જોઈએ અને ક્યારે નાખવું જોઈએ એમ હા તમારો સવાલ ખરેખર ખૂબ અગત્યનો છે કારણ કે ખાતર બાબતે ઘણી વખત ખેડૂતો ખૂબ જ ભૂલો કરતા હોય છે એટલે સૌ પ્રથમ જ્યારે જમીન તૈયાર કરવાની થતી હોય ત્યારે એક હેક્ટરે આઠથી દસ ટન છાણિયું ખાતર કોહવાઈ ગયેલું ખાતર જે એની બેઝિક જરૂરિયાત છે એ તમારે આપવું જોઈએ ત્યારબાદ ચાસમાં વાવેતર કરતા પહેલા અથવા તો વાવેતર કરીએ ત્યારે આપણે ચાસમાં આશરે સોળથી અઢાર કિલો એક વીઘાએ ડીએપી ખાતર ફક્ત ડીએપી ખાતર આપવાનું છે એક વીઘાએ સોળથી અઢાર કિલો આ ઉપરાંત જો તમારી જમીનમાં સલ્ફરની ખામી હોય તો પણ તમે એક વીઘાએ ત્રણથી પાંચ કિલો સલ્ફર પણ આપી શકો છો જનરલી કઠોળ વર્ગના પાકોમાં યુરિયાની જરૂર પડતી નથી તેમ છતાં આપણે જમીન ચકાસણી કરાવેલી હોય અને જો નાઇટ્રોજનની ખામી દર્શાતી હોય તો તમે યુરિયા આપી શકો છો અથવા તો બીજા કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ જરૂરિયાત મુજબ આપી શકાય છે હવે સાહેબ તમે વાત કરી કે જો તમારે જરૂરિયાત હોય તો એવો તમે શબ્દ વાપર્યો તો ખરેખર તો જમીનની ચકાસણી ખરેખર દરેક ખેડૂતે કરાવી લેવી જોઈએ અને પછી જ વાવેતર કરવું જોઈએ અને ક્યાં થાય છે એ પણ આપણે વચ્ચે કહી દઈએ ખેડૂતભાઈઓને જમીનની ચકાસણી તમારે દર બે વર્ષે ત્રણ વર્ષે કરાવવી ખૂબ જ જરૂરી છે અને આના માટે બહુ સરળ પદ્ધતિ છે જમીન ચકાસણી માટે આપણે કઈ રીતે જમીનમાંથી માટી લેવી જોઈએ ધારો કે તમારું એક નું કે એવું જે જમીન હોય એમાંથી જુદા જુદા ખૂણાથી વચ્ચેથી કે જ્યાં છાયો ના હોય ખાડો ના હોય એવી જગ્યાએથી તમારે ફૂટ એક ઊંડો ખાડો કરી અને સાઈડની માટી લઈ અને એનું આપણે એક સાથે મિક્સ કરવાની છે પછી એમાંથી બે ભાગ કરવાના છે ચાર ભાગ કરવાના છે આની એક કિલો માટી રહે એમાં આપણે જે સરકારી પ્રયોગ આની જે માટેની બરાબર ઘણી જગ્યાએ જમીન ચકાસણી લેબોરેટરી આવે મને રાજકોટમાં પણ છે ઓફિસ છે તો આપણે સાહેબ દર્શક મિત્રો ખાસ કરીને જે ખેડૂતો છે એમને તમારા દ્વારા એવી પણ સલાહ આપી શકાય કે ભાઈ દર બે ત્રણ વર્ષે તમને એવું લાગે કે જરૂરિયાત છે કે નહીં એ નહીં પણ બે વર્ષ થઈ જાય એટલે તમારે ચકાસણી કરવી જોઈએ કારણ કે પછી આપણે સાહેબ જે કોઈ વાવેતર કરીએ એમાં પાક ઓછો આવે ત્યારે પાછા આપણે લમણે હાથ દઈને બેસી જાય કે આપણે કેમ પાક ઓછો આવ્યો તો સાહેબ હવે આપણે ચણાનું વાવેતર માનો કે કરી દીધું છે તો પિયત ક્યારે ક્યારે આપવું જોઈએ ચણાના પાકમાં પિયત ખૂબ જ અગત્યનું છે જો પિયત વધી જતું હોય એટલે ઘણી વખત એવું બને કે ખેડૂતોને પાણીની સગવડ હોય તો વારંવાર પિયત આપી દે છે તો વધારે પિયત આપવાથી પણ ઉત્પાદન ઉપર ઘણી વખત માઠી અસર થાય છે તો એક વખત આપણા ચણા ઉગી જાય પછીનું જે પિયત આપવાનું છે એ ગાળો ખૂબ જ મહત્વનો છે એટલે કે તમારે ઓછામાં ઓછા વીસ દિવસ બાવીસ દિવસ ખેંચાય તો પચીસ દિવસ જેવી તમારો જમીનનો પ્રકાર છે એના ઉપર એ આધાર રાખે છે ત્યારે તમારે પહેલું પિયત આપવું જોઈએ એટલે કે એક વખત ચણા ઉગી ગયા પછીનું જે પિયત છે એની વાત કરું છું ત્યાર પછી જ્યારે ડાળીઓ ભરાય છે અથવા તો ફૂલો આવે છે અને પોપટામાં દાણા આવે છે આ ત્રણ સ્ટેજ અગત્યના છે પિયત આપવા માટે આમ આપણા ચારથી પાંચ પિયતમાં ચણાનો પાક

પણ જે જમીનમાં નિંદામણ વધારે થાય છે તો એ લોકોએ ચણા વાવ્યા પછી પેન્ડીમિથેલીન વિડીસાઇડ આવે છે તો આ દવાનો છંટકાવ પચાસ થી પંચાવન એમ પ્રતિ દસ લીટર પાણીમાં નાખી અને ચણા વાવ્યા પછી અને ચણા ઊગતા પહેલા આ સ્ટેજમાં આપણે આનો છંટકાવ કરી દેવો ચણા ઊગતા પહેલા ઉગતા પહેલા બરાબર એટલે ત્યારે કેટલી દવા નાખવી જોઈએ પચાસ થી પંચાવન એમ એલ પ્રતિ દસ લીટર પાણીમાં બરાબર અચ્છા એવી રીતે ઈ જો એમાં પણ ચૂક નહીં થવી જોઈએ ને સાહેબ કે વાવી લીધા પછી ને દાણો થયા પહેલા કરી લેવાનું છે ને બરાબર હવે તો સાહેબ જે શરૂઆતમાં તમે વાત કરી કે ચણાને આંતરપાક તરીકે લઈ શકાય છે તો એની પણ થોડીક વાત કરો ને કેવી રીતે લેવું જોઈએ આંતરપાકમાં એને ગુજરાતમાં ખાસ જોઈએ તો આપણો કોડીનાર એરિયા છે તેમજ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે કે જ્યાં શેરડીનો પાક લેવામાં આવે છે આ શેરડીમાં બે હારની વચ્ચે ચણાને અંતરપાક તરીકે લઈ અને ઘણા બધા ખેડૂતો એક વધારાનો નફો એટલે કે વધારાનું ઉત્પાદન કરી અને સારો એવો નફો મેળવે છે તેમજ સૌરાષ્ટ્રમાં પણ તમે જુઓ તો મગફળી તુવેર અને ચણાનો રિલે પાક તરીકે લઈ અને પણ એક વધારાનો પાકનો નફો આ લોકો મેળવતા હોય છે તો આંતરપાક પણ ખેડૂતો માટે એક સારો વિકલ્પ છે હવે તો સાહેબ આપણે ઝડપભેર ખેડૂતભાઈઓને એ કહી દેવું છે કે ભાઈ ચણામાં જે સ્ટન્ટ થાય છે જે જીવાત થાય છે લીલી ઇયર તો એ કેવી રીતે એનું ધ્યાન રાખવું જોઈએ અને ચણાનો પાક થઈ ગયા પછી સંગ્રહ કેવી રીતે કરવો જોઈએ આપણે ઝડપભેર ખેડૂતોને કહી દઈએ કારણ કે આપણી પાસે સમય થોડોક ઓછો છે ઓકે આ ત્રણેય વસ્તુ ખૂબ જ જરૂરી છે એક તો જ્યારે ચણામાં ફૂલ આવે અથવા તો પોપટા આવતા હોય ત્યારે લીલી ઈયળ અથવા તો હેલિયોથીસ જોવા મળે છે તો આ હેલિયોથીસ નો કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે નો કંટ્રોલ કરવા માટે આપણે બે ત્રણ વસ્તુઓ છે કે એક તો તમે પ્રકાશ પિંજર પણ રાખી શકો અથવા તો પક્ષીઓને બેસવાના ટી આકારના જે ટેકા હોય છે એ પણ ખેતરમાં રાખો જેથી પક્ષી આવે અને ઇયળને ખાઈ જાય આ ઉપરાંત કુલ આવવાની અવસ્થાએ તમારે દવાનો છંટકાવ કરવો જોઈએ સૌ પ્રથમ આપણે હળવા જે મોલેક્યુલ્સ આવે છે પ્રોફેનોફોસ છે ક્વિનાલ છે જે પ્રતિ પંપમાં દસ લીટર પાણીમાં વીસ થી પચીસ એમ દવા લઈ અને એક થી બે છંટકાવ કરવા જોઈએ ત્યાર પછી જ્યારે આપણે પોપટા ભરાય છે ત્યારે આપણે થોડા હેવી મોલેક્યુલ્સ લેવા જોઈએ જેમ કે એમાં મેક્ટિન બેન્ઝોટ છે સ્પિનોસાટ છે એ બે એમ પ્રતિ દસ લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવો જોઈએ તો આપણે સારી રીતે લીલી યળનો કંટ્રોલ કરી શકીએ છીએ બીજું તમે હમણાં બે રોગોની પણ આ રીતે મને વાત કરી કે એમાં સુકારો આવે છે અને સ્ટન્ટ આવે છે એ બંને રોગો ખૂબ જ તમે ચણામાં જુઓ તો ખેડૂતોને નુકસાન કરતા હોય છે તો સુકારા માટે બે રીતે આવે છે એક તો એ બીજજન્ય હોય છે અથવા તો જમીનજન્ય ફૂગને કારણે થતો હોય છે તો આપણે સૌ પ્રથમ

આ ઉપરાંત તમે ટ્રાઇકોડરમાં વીરડી એનો પણ પોટ આપી શકાય છે આ ત્રણ ચાર વસ્તુ જો આપણે કરવામાં આવે તો સુકારાને આપણે અટકાવી શકાય સાહેબ આપણે સંગ્રહની વાત કરી લઈએ હા આ ઉપરાંત એક હજી રોગ છે સ્ટન્ટ તો સ્ટન્ટ પણ તમે જુઓ કે સ્ટન્ટ માટેની જે પ્રતિકારક જાતો છે ગુજરાત ચણા એક ત્રણ નંબર અને ગુજરાત ચણા પાંચ અને છ આ જાતોનું વાવેતર કરવું જોઈએ સ્ટન્ટ બહુ ઓછો આવે છે એનાથી એટલું નુકસાન નથી થતું પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે જ્યારે વાવેતર કરો ત્યારે બહુ પારવું ના હોય એટલે કે સીડ જો ઓછું ગયેલું હોય સીડ રેટ ઓછો હોય અને સ્પેસિંગ વધી ગયું હોય તો એમાં સ્ટન્ટ આવવાની શક્યતા થોડી વધી જાય છે અને સ્ટન્ટનો જે ફેલાવો છે એ મોલોમસી અથવા તો એફિડને કારણે થતો હોય છે તો તમારે એફિડનો જો દવાનો છંટકાવ કરી મિથાઈલો અથવા તો ડાયમીટો દવા આવે છે પંદરથી વીસ એમએલ પંપ નાખી અને આપણે કંટ્રોલ કરવો જોઈએ તો સ્ટન્ટનો પણ આપણે સારી રીતે કંટ્રોલ કરી શકાય છે આજે આપણે કૃષિ દર્શન કાર્યક્રમમાં ચણાની નવી જાતો એને ખેતી કરવાની વાવણી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે ડૉક્ટર આર એમ જાવિયા સાહેબ કે જે સસંશોધક વૈજ્ઞાનિક છે કઠોર સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તેઓ અધ્યાપક પણ છે એમણે સુંદર મજાની આપણે સૌને સમજ આપી છે કે પિયત અને પિયતમાં કેવી રીતે ચણાનું વાવેતર કરવું માવજત કરવી નિંદામણ જે જે રોગો થાય તેમાં પણ આપણે તેમને કેવા પ્રકારની દવાઓ ઉપયોગ કેટલા સમય અને કેટલા એમએલ કરવો જોઈએ તે સહિતની આપણે સઘળી વિગતો પૂરી પાડી છે તો આપ સર્વે દર્શકો વતી ખેડૂતભાઈ વતી હું જાવ્યા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ